શિયાળાની ઋતુ શરૂ થતાં કોરોના વાયરસનો કહેર વર્તાવી રહ્યો છે। કોરોના વાયરસની સંક્રમિતની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। જો ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં 90 લાખથી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે। ત્યારે મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં પણ કોરોના વાયરસની સંક્રમિતની સાંકળને તોડવા માટે ઈડર નગરપાલિકા દ્વારા સેનિટાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું। કોરોના વાયરસની મહામારી જે છે જેને લઈને રાજ્યભરમાં કોરોના કેસ વધી રહ્યા છે। અમદાવાદની વાત કરવામાં તો કોરોના વાયરસના કેસ વધવાને લઈને 3 દિવસનો કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે, જે સોમવાર સુધી ચાલુ રહેશે। ત્યારે આવા સમયે અનેક જિલ્લાઓમાં પણ સ્વયંભૂ વેપારી મિત્રો દ્વારા નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને સ્વયંભૂ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે। ત્યારે વાત કરીએ ઈડરની તો ઈડરમાં સેનિટાઈઝ શરૂ કરી દેવામાં આવ્યું છે। ઈડર નગરપાલિકા દ્વારા કોરોના વાયરસની સાંકળને તોડવા માટે મામલતદાર કચેરી તરફથી અને અન્ય સ્થળો પર સેનેટાઈઝ કરવાની શરૂઆત કરવામાં આવી છે। મામલતદાર કચેરી તથા અન્ય અનેક સ્થળો પર સેનેટાઈઝ કરવામાં આવી છે। આમ ઈડર નગરપાલિકા દ્વારા સેનેટાઈઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને કોરોના વાયરસની સાંકળને તોડી શકાય। આમ કોરોના વાયરસની કેર વધુ વર્તાઈ રહ્યો છે, ત્યારે ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે।